છે વડોદરાનો નિર્માણાધીન ફ્લાયઓવર. ફ્લાયઓવર બનવાનું કામ ચાલુ છે, પરંતુ તેના સર્વિસ રોડના ખાડાના કારણે વાહન ચાલકો પરેશાન છે. આ ખાડાઓના કારણે વાહન ચાલકોને કમરના દુખાવા સહિતની તકલીફો થઈ રહી છે. એક સામાજિક કાર્યકરે આ ખાડાઓ અંગે બીએમસીને વારંવાર રજૂઆતો કરી, પરંતુ કોઈ પરિણામ ન આવતા હવે તેમણે કાયદાનો સહારો લીધો છે. રસ્તા માટે પહેલી વખત એવું બન્યું છે કે પોલીસ કમિશનરને ફરિયાદ કરવામાં આવી હોય. એક જે વડોદરા શહેરનો આ મોટામાં મોટો બ્રિજ જે બંધાઈ રહ્યો છે, એમાં સાઈડમાં છેલ્લા બે મહિનાથી ખાડા અને એટલા મોટા હદમાં ખાડા પડેલા છે. તેની વારંવાર રજૂઆત કરી તેમ છતાં પણ કોન્ટ્રાક્ટર કે પાલિકા તરફથી પુરવામાં નથી આવી રહ્યા, જેથી કરીને અમે એક વડોદરા પોલીસ કમિશનરને એક અરજી કરી છે કે આ એક રંજીત બિલકોન અને પાલિકાના અધિકારીઓ સામે ફરિયાદ નોંધી અને આનું નિરાકરણ લાવે, જેથી કરીને પબ્લિકના જેટલા વાહનના ટાયરો ફૂટી રહ્યા છે તેમજ લોકોના હાથ તૂટી રહ્યા છે, તો આની સામે એક અમે આ એક અભિગમ અપનાવ્યો છે. હવે વડોદરામાં ગેંડા સર્કલથી રેસકોર્સ, આંબેડકર સ્ટેચ્યુ થઈ મનીષા ચોકડી પહોંચતો રસ્તો હંમેશા ટ્રાફિકથી વ્યસ્ત રહે છે. તેનું મુખ્ય કારણ રસ્તા પર પડેલા ખાડા જ છે. વાહન ચાલકો પણ ખાડાથી પરેશાન થઈને મનપા સામે પોતાનો રોષ પ્રકટ કરી રહ્યા છે. આ રસ્તામાં જે ખાડા પડ્યા છે, તમામ વડોદરા શહેરમાં એટલા ખાડા છે કે ટ્રાફિકની સમસ્યા તો છે જ, સાથે સાથે ખાડાના લીધે ગાડીઓને બી નુકસાન થાય છે, મહિલાઓને સાથે લઈને નીકળતા પણ જનતાને એક વખત વિચાર કરવો પડે છે. આ અંગે જ્યારે શહેરના મેયરને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે પણ સ્વીકાર્યું કે રસ્તાની હાલત ખરાબ છે અને આ અંગે તેમણે જવાબદાર કોન્ટ્રાક્ટરને પેચવર્ક કરવા પણ જણાવી દીધું છે. બે દિવસ પહેલા જ, રાધર આજે સવારે જ મેં પણ કહ્યું કે ભાઈ આ કામગીરી જે કોન્ટ્રાક્ટરે, સ્વાભાવિક છે કે જે બ્રિજ બનાવતો હોય જ કોન્ટ્રાક્ટરની જવાબદારીમાં આવે કે સર્વિસ રોડ પણ એને જ સરખો કરવો. એટલે આજે સવારે જ એ ઝોનના એન્જિનિયર્સને પણ મેં સૂચના આપી છે. કમિશનરશ્રી તરફથી પણ રિવ્યૂ બેઠક અત્યારે ચાલે છે, એટલે કદાચ એમના બી ધ્યાનમાં હશે, કારણ કે મેં પણ એમને ધ્યાનમાં લાવી છે કે પહેલી પ્રાયોરિટી આ કરવી જોઈએ. અને આઈ વોઝ રિયલી કન્સર્ન કે નવરાત્રિમાં દીકરીઓ, ઇવન છોકરાઓ બધા જ સ્કૂટર પર જાય, ધમધમાટ જતા હોય, કારણ કે એમને સ્થળ પર પહોંચવાની ઉતાવળ હોય અને ગર્દી પણ ખૂબ હોય, ટ્રાફિક પણ ખૂબ હોય, માટે ખાડા પૂરાઈ જવા જોઈએ. મેયર કહી રહ્યા છે કે જલ્દી જ રસ્તો સુધરી જશે, તો પોલીસ કમિશનરને પણ રસ્તા મુદ્દે અરજી કરવામાં આવી છે. ત્યારે વાહન ચાલકો રાહ જોઈ રહ્યા છે કે આની તાત્કાલિક કાર્યવાહી થાય અને રસ્તો સુધારવામાં આવે. વારંવાર અલગ લોકો દ્વારા કોર્પોરેશનમાં પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી, તેમ છતાં પણ આ ખાડાનું કામ પૂરું નથી કરાતું અને રસ્તાનું સમારકામ પણ નથી થઈ રહ્યું. ત્યારે શહેરના એક જાગૃત નાગરિક અને સામાજિક કાર્યકર દ્વારા હવે આ સમગ્ર મામલે નવો કિમિયો અપનાવી વડોદરા પોલીસ કમિશનરને રજૂઆત કરાઈ છે અને હવે આ સમગ્ર મામલે વડોદરા પોલીસ કમિશનર જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કોઈ પ્રકારની ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી કરે છે કે કેમ તે જોવાનું મહત્વનું રહેશે. કેમેરામેન નિકેશ સોની સાથે જપ્તવ્ય યાજ્ઞિક, TV9 વડોદરા. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.